सूरत जिल्लाना खीमना पूर्व विस्तार में आवेली चिराग रेसिडेंसी में पंजाबी युवक की गत 4 मार्च ना रोज थयेली हत्या प्रकरण में नवो खुलासो बहार आवता पोलीस पण चौंकी उठी हती। मरनार युवक अने तेना बे रूम पार्टनरोए शारीरिक संबंध बांधवा माटे बोलावेला गे युवके पंजाबी युवक की हत्या करी नाख्या होवानुं बहार आव्युं छे। खीमना पूर्व विस्तार में आवेली चिराग रेसिडेंसी ना रूम नंबर 202 मांथी पंजाबना तेजपाल सिंह नामना युवक की हत्या करायेली लाश मळी आवी हती। જ્યારે આ રૂમમાંથી તેના રૂમ પાર્ટનર અવતારસિંહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેમની સાથેનો મનદીપસિંહ ફરાર થઈ જતા પોલીસે ફરાર મનદીપસિંહને હત્યારો માની શરૂ કરેલી તપાસમાં મનદીપસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો। જો કે મનદીપસિંહ પકડાતા જ તેણે કરેલી કબૂલાતમાં નવો વળાંક આવ્યો છે। પોલીસે મરનાર તેજપાલસિંહનો મોબાઈલ લઈ ટેકનિકલ સર્વેલન્સથી તેની તપાસ કરતા આખી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો, જેમાં એક જ રૂમમાં રહેતા 3 પંજાબી યુવકોએ બ્લુડ ડેટિંગ એન્ડ વિડીયોની એપ્લિકેશન મારફતે ફિલિપ વસાવા નામના ગે યુવકનો સંપર્ક કરી તેને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ગે યુવક ફિલિપ વસાવાએ મનદીપના હાથમાંથી ગુપ્તી ઝૂંટવી લઈ અંધારામાં ફેરવતા તેજપાલને પેટમાં ખૂંપી જતા તેનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય યુવક અવતારસિંહને ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ મનદીપસિંહ અને ગે યુવક ફિલિપ વસાવા ભાગી છૂટ્યો હતો। જો કે સુરત જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસે મનદીપસિંહને ઝડપી પાડ્યા બાદ મોબાઈલ એપ્લિકેશનના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો। એક જ રૂમમાં રહેતા અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા 3 યુવકોએ અગાઉ પણ આ એપ્લિકેશનના માધ્યમથી ગે યુવકોને બોલાવી લૂંટ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 4 માર્ચના રોજ કીમ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ, જેમાં ફરિયાદી સતનામસિંહ જાટે જણાવેલ કે તેમના 3 મિત્રો તેજપાલસિંહ, મનદીપસિંહ અને અવતારસિંહ ત્રણેય એક રૂમમાં સાથે રહેતા હતા। તે પૈકી મનપ્રીતસિંહ અને અવતારસિંહે કોઈ કારણોસર તેજપાલસિંહનું કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મર્ડર કરી નાખેલ છે અને તેજપાલસિંહ પોતે ઘાયલ મરણ અવસ્થામાં તેના રૂમમાં પડેલો છે અને જે અવતારસિંહ છે તે ફરિયાદીના ઘર પાસે હતો અને જે મનદીપ છે એ નાસી ગયેલો હતો, જેની શોધખોળ દરમિયાન એલસીબી એસઓજીની અને પેરોલ ફોલોની ટીમને માહિતી મળે કે મનપ્રીતસિંહ મધ્યપ્રદેશમાં છે, તો તેને ત્યાંથી લઈ આવી અને પૂછપરછ કરતાં તેણે આખા બનાવની હકીકત જણાવેલી કે આ 3 મિત્રો સાથે રહેતા હતા અને એમને એક પૈસાની જરૂરિયાત હોય તેઓએ બ્લુ ડેટ વિડીયો ચેટ એક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી। એ એપ્લિકેશનમાં જે સમલૈંગિક સંબંધો ધરાવતા પુરુષો એટલે કે ગે વ્યક્તિઓનો એક સમૂહ હોય છે અને તેઓ ચેટ દ્વારા એકબીજા સાથે ચેટ કરીને મળતા ને એવું બધું કરતા હોય છે। આ ચેટ દરમિયાન આ જે 3ોએ સાથે મળીને કોઈ માણસને લૂંટ કરવાના ઈરાદે એમને એક ઝાંસામાં ફસાવી અને એક સમલૈંગિક સંબંધો બાંધવા માટે કિમ 4 રસ્તા પાસે બોલાવેલ અને તેને કોઈ કરંજ ગામ પાસે અવાવરું જગ્યાએ લઈ જઈને તેમને સાથે સમલૈંગિક સંબંધો બાંધવાના ઈરાદે પ્રયત્ન કરેલ અને એમની પાસેથી જે મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરેલ અને તેમને મારી નાખવાનો પણ પ્રયત્ન કરેલ, જે મારી નાખવા માટે જે એને હથિયારનો યુઝ કરેલો હતો ગુપ્તી, જે ગુપ્તી જે ફિલિપ વસાવાના હાથમાં આવી ગયેલ, તો ફિલિપ વસાવાએ એ જપાજપી દરમિયાન એ ગુપ્તી ફેરવતા તેજપાલસિંહ અને અવતારસિંહને વાગી ગયેલ હતું।